મિત્રો, પછીનો પ્રશ્ન તમારી સમક્ષ હાજર જ છે. રકમ છે એ બરાબર 3214, અને તો તમારે મેળવવાનું છે એ ગુણ્યા એડજોઇન્ટ. એડજોઇન્ટ શું છે? તો કે સહ અવયવજ શ્રેણીક, સહ અવયવના ટ્રાન્સપોઝથી બનતો શ્રેણીક એટલે તમારો એડજોઇન્ટ થશે. તો તમને ખબર જ છે કે 2x2 માટે, 2x2 માટે એડજોઇન્ટ સીધો લખી શકાય છે. તો એ કઈ રીતે સાહેબ? તો એ તમને ખબર જ છે બાળક કે તમારે તમારે શું કરવાનું હોય? તો કે અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવાની હોય. અગ્ર વિકર્ણના ઘટકોની જગ્યા બદલાઈ નાખો, અને પ્રતિ વિકર્ણની જગ્યા નથી બદલાવાની, નિશાની બદલાવવાની હોય. તો જોઈએ, અગ્ર વિકર્ણ 3 અને 4 છે, તો આપણે બદલાવી નાખીએ, 4-3 કરી નાખીએ. પ્રતિ વિકર્ણ જુઓ, તો પ્રતિ વિકર્ણ 2 અને 1 છે, તો એની નિશાની બદલાવી નાખીએ, -2 અને -1 તમારો એડજોઇન્ટ થઈ જાય. અને પ્રશ્નનો ફાઇનલી આન્સર એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર, એ ગુણ્યા એડજોઇન્ટ છે, તો એડજોઇન્ટ પછી જ લખવો ને એ પહેલાં જ લખવો. એની મૂલ્ય છે 3214, અને બીનું મૂલ્ય અહીંયા એડજોઇન્ટનું મૂલ્ય 4 -2 -1 અને 3 છે બરાબર. પહેલામાંથી હંમેશા હાર જ લેવામાં આવશે. પહેલી હાર જુઓ તો 3-2 છે, તો 3 ખાલી જગ્યા પ્લસ 2 ખાલી જગ્યા, પાછી એકવાર 3 ખાલી જગ્યા પ્લસ 2 ખાલી જગ્યા અને પૂરો. બીજી હાર જુઓ તો 1-4 છે, તો 1 ખાલી જગ્યા પ્લસ 4 ખાલી જગ્યા. બીજી હાર જુઓ જે 1-4 છે, 1 + 4 ખાલી જગ્યા. હવે આપ શ્રી એમાં પ્રથમ સ્તંભ જોઈ શકો છો, 4 અને -1 છે, 4 અને -1 છે પહેલા સ્તંભ તરીકે. બીજા સ્તંભ તરીકે -2, 3 છે, તો -2 અને 3 લઈ શકો છો. ઓકે, તો તમારા આન્સર તરીકે આમનું સાદુરૂપ રહેશે, એટલે કે આપશ્રીનો આન્સર એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર. તો આપશ્રી અહીંયા જોઈ શકો છો ભાઈ, 4 તેરી 12 માંથી 2 એટલે 10 રહેશે, 3 2 -6 અને 2 3 6, 6 - 6 જવાબ થઈ જાય 0. અહીંયા પણ જવાબ જોઈ શકો છો, 4 માંથી 4 એટલે 0. અહીંયા જવાબ જોઈ શકો છો, 4 તેરી 12 માંથી 2 એટલે 10, એટલે કે 10 12 લ્યો તો એ આઈ દેખાય, 1001, એટલે કે 10 આઈ જવાબ, અથવા તો આ હોય એ જ જવાબ. તો અહીંયા છે જ, અચ્છા આ જ ઓપ્શન તમારો જવાબ છે, 10 0 0 10 ઓપ્શન એ રહેશે બરાબર છે.